हेलो नमस्ते नमस्कार, वेलकम टू स्टडी टेलर था हार्दिक परमार। तमारा बतानुं अहीं खूब स्वागत छे। आजथी आपणे आ चेनलनी अंदर एक नवी ज सीरीज शुरू करी रह्या छे। आ सीरीजनी अंदर आपणे जे भारतनुं जे सौथी प्रसिद्ध न्यूज़पेपर छे एटले के ध हिंदू न्यूज़पेपर, आनू आना जेटला पण एडिटोरियल छे एडिटोरियल एनू आपणे गुजरातीनी अंदर एनालिसिस जोईशुं। बराबर, तो गुजरातीनी अंदर गुजरातीमां सौ प्रथम वखत आ एक आपणા द्वारा पहल शुरू करवामां आवेली छे के जेनी अंदर आपणे ध हिंदू ए के जे भारतनुं सौथी प्रतिष्ठित न्यूज़पेपर छे तेनुं एनालिसिस आपणे गुजरातीमां जोईशुं। सो आई एम ध हार्दिक परमार एंड लेटेस्ट स्टार्ट अवर जर्नी टुवर्ड्स सक्सेस। સૌ પ્રથમ આપણે આજે એટલે કે પ્રથમ એપ્રિલના રોજનું ધ હિન્દુ એડિટોરિયલ જેટલા પણ છે એનું એનાલિસિસ જોઈએ। સો સૌથી પહેલો એડિટોરિયલ શું કહેવા માગે છે, સૌથી પહેલો જે એડિટોરિયલ છે તે આના વિશે આપેલો છે। સ્ટેપ અપ સિટીઝન મસ્ટ નોટ હાઈડ ધેર ટ્રાવેલ ફોર કોન્ટેક્ટ હિસ્ટ્રી, એના વિશેનો આપેલો છે। મતલબ જેમ કે જો હાલમાં તો કોરોના વાયરસ એટલે કે જે રોગનું નામ છે કોવિડ નાઇન્ટીન, બરાબર, એવું રોગનું નામ છે। તો મોટાભાગના જે આર્ટિકલ છે તે કોરોના વાયરસ સાથે સંબંધિત જ આવે છે, કોરોના વાયરસ સાથે સંબંધિત આવે છે। પરંતુ આપણે પણ આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ કઈ રીતે મહત્વનું છે તે બધું જોવાનું છે। તો પહેલો જે એડિટોરિયલ છે, પહેલો આર્ટિકલ જે છે તે પણ કોરોના વાયરસ સાથે સંબંધિત છે। મતલબ કે અહીંયા લોકોને એવું કહેવામાં આવે છે કે સિટીઝન મસ્ટ નોટ હાઈડ ધેર ટ્રાવેલ કોન્ટેક્ટ, મતલબ એટલે કે જેટલા પણ લોકો છે, જેટલા પણ નાગરિકો છે કે જે બહાર જઈને આવેલા છે તો તેમને કઈ કઈ જગ્યાએ જઈને આવેલા છે, એટલે મતલબ કે તેમની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે, ટ્રાવેલ હિસ્ટ્રી તે તેમને છુપાવવાની જરૂર નથી। કારણ કે અત્યારે હાલમાં ઘણા બધા લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલા છે। ક્વોરન્ટાઇન એટલે શું? તો ક્વોરન્ટાઇન એટલે કે એકલતા, એકલામાં રાખવામાં આવેલા હોય તેને ક્વોરન્ટાઇન કહેવાય। ક્વોરન્ટાઇન નામનો જે શબ્દ છે એ QUAR, ક્વોરન્ટાઇન એટલે કે ક્વાર એટલે ચાર થાય, ક્વારનો મતલબ શું થાય, ચાર, ચાર અઠવાડિયા સુધી જેને એકલતામાં રાખવામાં આવે તેને ક્વોરન્ટાઇન શબ્દ કહેવામાં આવે છે। બહુ જૂના સમયની અંદર કેવું થતું હતું, પ્રાચીન સમયમાં પણ આવી ઘણી બધી મહામારીઓ જોવામાં આવતી હતી। કેવી? જેમ કે પ્લેગની મહામારી હતી, કોલેરાની મહામારી હતી, તો આવી અલગ અલગ ઘણી બધી પ્રકારની પેન્ડેમિક એટલે કે મહામારી આવતી હતી કે જે એક દેશમાંથી બીજા દેશમાં જતી હતી। તો પ્રાચીન સમયમાં આ બીમારીઓ કઈ રીતે ફેલાતી હતી? તો પ્રાચીન સમયની અંદર આ જે બીમારીઓ છે તે જહાજ દ્વારા ફેલાતી હતી, જહાજ દ્વારા, કારણ કે એક દેશમાંથી જહાજ જ્યારે બીજા દેશમાં જતું હતું તો તે આવા ઘણા બધા રોગો લઈને જતું હતું। એટલે આવા જહાજ માટે શું કરવામાં આવેલું હતું કે તેમને ચાર અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવતા હતા। ક્વોરન્ટાઇન, ક્વાડનો મતલબ થાય ચારનો સમૂહ, એટલે કે જહાજ જે હોય જહાજને ચાર અઠવાડિયા સુધી એટલે કે એક મહિના સુધી કોઈ બીજા દેશની અંદર એન્ટર કરવા દેવામાં આવતું ન હતું, બરાબર। તો એની ઉપરથી આ શબ્દ આવેલો છે ક્વોરન્ટાઇન। ક્વોરન્ટાઇન એટલે કે કોઈને એકલામાં રાખો, તો ક્વોરન્ટાઇન એટલે કે એકલામાં રાખો। તો જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય કે જેને કોરોના વાયરસના સિમ્ટમ્સ એટલે કે તેના જે લક્ષણો દેખાતા હોય તો તેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે છે। તો ભારતની અંદર ઘણા બધા લોકો શું કરે છે કે એમની જે ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે છુપાવે છે। જેમ કે જો કોઈ વ્યક્તિ ચાઇનાથી આવેલો હોય અથવા તો ઇટલીથી આવેલો હોય અથવા તો અમેરિકાથી આવેલો હોય તો એવી શંકા છે એવો કેસ રહેલો છે કે તેને પણ કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ ડિસીઝ 2019નો આ જે રોગ જે છે તે હોઈ શકે, બરાબર। તો આવી શંકા રહેલી છે, પરંતુ ભારતના લોકો જે છે તેની જે હિસ્ટ્રી જે છે તે છુપાવે છે। પરંતુ હાલમાં આપણને એ પણ ખબર હોવી જોઈએ, હાલમાં તો ભારતે બધી જે એરફોર્સની જેટલી પણ ફ્લાઇટ છે તે બધી સસ્પેન્ડ કરી દીધી છે, ભારતે રેલવે લાઇન જે છે તે પણ બધી સસ્પેન્ડ કરી દીધી છે, બરાબર। તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ। તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલો મહત્ત્વનો આર્ટિકલ છે નહીં, પરંતુ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે સિટીઝન એટલે કે નાગરિકોને કે તેમને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવી જોઈએ નહીં। બીજી મહત્ત્વની વાત હું તમને અહીંયા એ પણ જણાવી દઉં કે કોરોના વાયરસ વિશેનો એક અલગથી તે લેક્ચર આપણે આ ચેનલ ઉપર મૂકેલો છે કે કોરોના વાયરસ શું છે, ચાઇનામાં તે સૌ પ્રથમવાર ક્યારે આવેલો, તેનું આની પહેલાં આવેલો છે કે નથી આવેલો, તેની વેક્સિન અવેલેબલ છે કે નહીં, આ બધું જ એનાલિસિસ મેં આગળના એક વિડીયોમાં મૂકેલું છે, તો તમે તે પણ જોઈ શકો છો, બરાબર। તો હવે આગળ જોઈએ, હવે જો અહીંયા એ પણ આ જ બે વસ્તુ કહેવામાં આવેલી છે। હવે બીજો આગળનો જે આર્ટિકલ છે, આગળનો આર્ટિકલ તે ઓલિમ્પિક વિશેનો છે, ઓલિમ્પિક વિશેનો, તો ઓલિમ્પિક વિશે તમને ખ્યાલ જ હશે। તો ઓલિમ્પિક જે છે એ દર ચાર વર્ષે યોજવામાં આવે છે। તો ઓલિમ્પિકને અત્યારે પોસ્ટપોન કરવામાં આવેલી છે શા માટે? તો એ પણ આ કોરોના વાયરસ ડિસીઝના કારણે જ તે, કોરોના વાયરસના કારણે જ તે, બરાબર। તો કોરોના વાયરસને કારણે આ
જે ઓલિમ્પિક જે છે તે પોસ્ટપોન કરવામાં આવ્યું છે. તો આપણને ઓલિમ્પિકનો ઇતિહાસ ખબર હોવી જોઈએ કે ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ, સૌ પ્રથમવાર ક્યારે યોજાણી હતી, ઓલિમ્પિક કોના દ્વારા યોજવામાં આવે છે, હાલમાં ક્યારે હાલમાં કઈ જગ્યાએ યોજાવાની હતી. તો હાલમાં આ 2020ની અંદર જાપાનના ટોક્યો શહેરમાં યોજાવાની હતી, બરાબર. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે જાપાનના ટોક્યો શહેરમાં યોજાવાની હતી. અને અહીંયા જો બીજું મહત્વની વસ્તુ કહે છે, ધ પોસ્ટપોન ઇઝ બેટર ધેન કેન્સલેશન, એટલે કે પોસ્ટપોન, પોસ્ટપોનનો મતલબ પણ તમને ખબર હોવી જોઈએ. પોસ્ટપોનનું ગુજરાતી શું થાય? પોસ્ટપોનનો મતલબ થાય કે હાલ પૂરતું મુલતવી રાખવું, હાલ પૂરતું મુલતવી રાખવું, આગળ જઈને ક્યારેક તેનું આયોજન કરશું, બરાબર. એટલે 2020માં તેને યોજવાની હતી, પરંતુ હવે તે 2021માં યોજવામાં આવશે એવું હાલમાં નક્કી કરવામાં આવેલું છે. પરંતુ તો આ જે ઓલિમ્પિક જે છે તેને કેન્સલ કરેલી નથી, પરંતુ શું કરેલું છે? પોસ્ટપોન કરેલું છે, એટલે કે હાલ પૂરતી મુલતવી રાખેલી છે. તો વિશ્વના ઇતિહાસની અંદર પ્રથમવાર એવું થયેલું છે, પ્રથમવાર એવું થયું છે કે ઓલિમ્પિક જે છે તેને પોસ્ટપોન કરવામાં આવે છે. કારણ કે કેન્સલ તો ઘણી બધી વાર 2 થી 3 વાર કેન્સલ થયેલી છે, પરંતુ પોસ્ટપોન તો પ્રથમવાર કરવામાં આવેલી છે. તો તે પણ તમને ખબર હોવી જોઈએ. જો બીજું તો હવે ઓલિમ્પિકનો ઇતિહાસ જોઈએ તો સૌ પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ ક્યારે યોજાઈ હતી? તો સૌ પ્રથમ ઓલિમ્પિક ગેમ જે છે તે 1896માં યોજાણી હતી. ક્યારે? 1896માં. કઈ જગ્યાએ? એથેન્સ ખાતે. એથેન્સ ક્યાં આવેલું છે? તો એથેન્સ જે છે તે ગ્રીસમાં આવેલું છે. ગ્રીસ નામનો જે દેશ છે, ગ્રીસ નામનો દેશ, ત્યાં એથેન્સ નામનું શહેર છે, ત્યાં 1896માં યોજાણી હતી. તો આમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે છે. બીજું જો અહીંયા આપેલું છે ઇન્સેપ્શન, ઇન્સેપ્શનનો મતલબ શું તે પણ તમને ખબર હોવી જોઈએ. ઇન્સેપ્શનનો મતલબ થાય શરૂઆત. ઇન્સેપ્શનનો મતલબ શું? શરૂઆત. આગળ પણ આપણે એક ઇંગ્લિશ વર્ડ જોયો, પોસ્ટપોન. પોસ્ટપોનનો મતલબ થાય મુલતવી રાખવું. ઇન્સેપ્શનનો મતલબ થાય શરૂઆત, બરાબર. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ કે 1896થી એથેન્સમાં, ગ્રીસનું એથેન્સ જે છે ત્યાંથી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. પરંતુ દર વખતે ચાલુ જોઈએ છે એવું નથી, દર 4 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. કેટલા? દર 4 વર્ષે. તો 1896માં પ્રથમવાર થઈ, પછી બીજી ક્યારે થઈ હશે? 1900, એટલે કે 1900માં થઈ હશે. પરંતુ 1916, 1940 અને 1944ની અંદર ઓલિમ્પિક જે છે તે કેન્સલ રાખવામાં આવેલી છે. 1916, 1940 અને 1944માં રદ કરી દેવામાં આવેલી છે. કેન્સલ કરો. શા માટે? કારણ કે વર્લ્ડ વોર્સ, વિશ્વયુદ્ધના કારણે. વિશ્વયુદ્ધ, 2 વિશ્વયુદ્ધ થયેલા છે તે તમને ખ્યાલ જ હશે. કોઈ પૂછે કે કેટલા વિશ્વયુદ્ધ થયેલા છે, તો 2 વિશ્વયુદ્ધ થયેલા છે. અને લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે, કદાચ જો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે, જો હજી તો થયું નથી, પરંતુ જો કદાચ થઈ જશે તો પછી ચોથો વિશ્વયુદ્ધ તો ક્યારેય થશે જ નહીં. કેમ નહીં થાય? કારણ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે તો ત્રીજા વિશ્વયુદ્ધની અંદર જ આખી જે દુનિયા છે, આખી જે પૃથ્વી જે છે તેનો વિનાશ થઈ જશે, બરાબર. તેનો વિનાશ થઈ જશે, કારણ કે હાલમાં બધા દેશો પાસે એવા પ્રકારના ન્યુક્લિયર વેપન્સ, એટલે કે ન્યુક્લિયર હથિયારો છે કે જેના દ્વારા પૃથ્વીનો એકવાર નહીં પરંતુ લાખો વાર વિનાશ થઈ શકે છે, બરાબર. લાખો વાર વિનાશ થઈ શકે તેવા બધા પાસે હથિયારો છે. એટલે એવું કહેવામાં આવે છે કે ચોથું વિશ્વયુદ્ધ ક્યારેય થશે જ નહીં, ચોથું વિશ્વયુદ્ધ ક્યારેય થશે જ નહીં, કારણ કે 2 થઈ ગયા છે અને જો ત્રીજું થશે તો પૂરું થઈ જશે વિશ્વનું. તો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો પ્રથમ વિશ્વયુદ્ધ જે છે તે 1914 થી 1918 વચ્ચે ચાલ્યું હતું. 1914 થી 1918, એટલે તો જો 1914 થી 1918, તો વચ્ચે 1916 આવે, તો 1916માં તે કેન્સલ રાખવામાં આવેલી હતી. પછી બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો બીજું વિશ્વયુદ્ધ 1938 થી 1944 દરમિયાન થયું હતું. 1944 દરમિયાન, એટલે તો 1940 અને 1944માં પણ રદ રાખવામાં આવેલી હતી. વર્લ્ડ વોર્સ, એટલે કે વિશ્વયુદ્ધના કારણે 2 વિશ્વયુદ્ધ થયા હતા. ક્યારે ક્યારે થયા હતા તે પણ આપણે જાણી લીધું. બીજું, 2 વિશ્વયુદ્ધ થઈ ગયા પછી લોકોને, એટલે કે જેટલા પણ દેશો હતા, જેટલા પણ દેશના લોકો, તેમને ખબર પડી ગઈ કે યુદ્ધમાં કંઈ લઈ લેવાનું છે નહીં. યુદ્ધ કરવાથી કોઈને કંઈ ફાયદો થતો નથી, યુદ્ધથી મોટે ભાગે તો નુકસાન જ થાય છે. એટલે નુકસાન થાય છે, એટલે એના પછી તો આ બધી જે વૈશ્વિક સંસ્થાઓ છે, એટલે કે યુનાઇટેડ નેશન્સ, પછી IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંક, ને આ બધીની સ્થાપના થઈ. એટલે તો તમે જોઈ શકો છો કે 1945માં UNની સ્થાપના થઈ. 1945ની અંદર જ તે વર્લ્ડ બેંક અને IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ બધી વસ્તુની સ્થાપના 1945માં જ થઈ, બરાબર. એટલે કે 1944માં વિશ્વયુદ્ધ પૂરું થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી જ તે આ બધી સ્થાપના થઈ. તો આ પણ તમને ફેક્ટ ખબર હોવી જોઈએ. આવી રીતે તમે એ બધી વસ્તુ એકબીજા સાથે રિલેટ કરીને, સંબંધ કરીને પણ જોઈ શકો છો. કારણ કે પહેલાં તો 1944 સુધી તો બધા લડવામાં જતા, બધા લડવાનું કાર્ય કરતા હતા, તો પછી ત્યારે તો કોઈ આવી વૈશ્વિક સંગઠનો બનાવવાનું કાર્ય કરે નહીં, બરાબર. તો તમને તે પણ ખ્યાલ હોવો જોઈએ કે 1945માં આ બધાની સ્થાપના થઈ. તો જો હાલમાં કોરોના વાયરસ ખૂબ જ ચર્ચામાં છે, તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, તેનું જે હેડક્વાર્ટર જે છે તેનું હેડક્વાર્ટર જીનીવાની અંદર આવેલું છે, જીનીવાની અંદર, બરાબર. અને WHOની સ્થાપના ક્યારે થઈ તે તમને ખબર હોવી જોઈએ. તેની જે સ્થાપના જે છે તે 7 એપ્રિલ 1948ના રોજ થયેલી છે. ક્યારે? 7 એપ્રિલ 1948માં થયેલી છે. તો ભારત આઝાદ ક્યારે થયું? તો ભારત આઝાદ 1947માં થયેલું છે. 1947, તો એને 1 વર્ષ પછી WHOની સ્થાપના થઈ, તમે એવી રીતે યાદ રાખી શકો. અને 7 એપ્રિલે સ્થાપના થઈ છે, એટલે તો 7 એપ્રિલને આપણે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ, એટલે કે વર્લ્ડ હેલ્થ ડે ઉજવીએ છીએ, વર્લ્ડ હેલ્થ ડે. આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર.
હવે આગળ જોઈએ, સાથે સાથે બીજો પણ આજે ઓલિમ્પિકનો ઇતિહાસ જોઈએ તો કોલ્ડ વોર, કોલ્ડ વોરનો જે સમય હતો, કોલ્ડ વોરનો સમય ક્યારે હતો, તો કોલ્ડ વોરનો જે સમય હતો તે 1950 થી તે 1960ની આજુબાજુનો હતો. 1950 થી 1960ની આજુબાજુ કોલ્ડ વોરમાં શું હતું, તો કોલ્ડ વોર એટલે કે ઠંડુ યુદ્ધ અથવા તો શીત યુદ્ધ. તો આની અંદર કેવું હતું કે આખા વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર બે ધ્રુવો બની ગયા હતા, બે મોટા મોટા દેશો બની ગયા હતા. પ્રથમ દેશ હતો યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને બીજો દેશ હતો યુએસએસઆર કે જેને હાલમાં આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો તેમાં કેવું હતું કે અમેરિકા એવું ઈચ્છતું હતું કે દુનિયાના બીજા જેટલા પણ દેશો છે તે મારી બાજુ આવી જાય, અને અમેરિકાની જે વિચારસરણી હતી તે કેપિટાલિસ્ટ હતી, કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી વિચારસરણી હતી. જ્યારે યુએસએસઆર કે જેને આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ, તો તેમની જે વિચારસરણી, તેમનું એવું માનવું હતું કે બધા દેશો જે છે તે અમારી બાજુ આવી જાય, તે અમારી બાજુ આવી જાય. અને તેમની જે વિચારસરણી હતી તે સામ્યવાદી હતી એટલે કે સોશિયાલિસ્ટ હતી. તો આ પણ તમને ખબર હોય છે કે કોલ્ડ વોર દરમિયાન બે મુખ્ય દેશો ઉભરીને આવ્યા હતા, કયા કયા, તો કે અમેરિકા અને યુએસએસઆર એટલે કે રશિયા. અમેરિકાની કઈ હતી વિચારસરણી, તો કે કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી, અને રશિયાની કઈ હતી, તો કે સોશિયાલિસ્ટ એટલે કે સામ્યવાદી. તો સાથે એ પણ ખબર હોવી જોઈએ તો ભારતે કોનો સાથ આપ્યો હતો, તો ભારતે બેમાંથી એક પણનો સાથ આપ્યો ન હતો. ભારતે એન નોન અલાઇનમેન્ટ્સ મૂવમેન્ટ, NAM, નેમની સ્થાપના કરી હતી, નોન અલાઇનમેન્ટ્સ મૂવમેન્ટ એટલે કે ભારતે કોઈ પણ બેમાંથી એક પણનો સાથ આપ્યો ન હતો અને અલગથી તે એકલું રહી ગયું હતું. NAMની સ્થાપના કરી હતી, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટની, આ પણ તમને ખબર હોવી જોઈએ. તો કોલ્ડ વારનો જે સમય હતો ત્યારે પણ જે ઓલિમ્પિક જે છે તે બોયકોટ એટલે કે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો કોલ્ડ વોરના સમય દરમિયાન અમેરિકા દ્વારા એટલે કે યુનાઇટેડ સ્ટેટ દ્વારા 1980ની અંદર મોસ્કો ગેમ્સ એટલે કે મોસ્કોની અંદર, જે મોસ્કો ક્યાં આવેલું છે, મોસ્કો રશિયામાં આવેલું છે, તો મોસ્કો રશિયામાં આવેલું છે, તો તેને બોયકોટ કરવામાં આવેલી હતી એટલે કે તેની જે ત્યાં ઓલિમ્પિક થવાની હતી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો જો મોસ્કો રશિયામાં છે, અને મેં તમને કહી દીધું કે કોલ્ડ વોર એટલે કે ઠંડા યુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયાની લપ ચાલતી હતી, અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું, તો મોસ્કો રશિયામાં જે ઓલિમ્પિક થવાની હતી તો અમેરિકાને મજા આવી નહીં, અને અમેરિકાએ ના પાડી દીધી કે અમે તેની અંદર પાર્ટિસિપેટ કરીશું નહીં એટલે કે ભાગ લઈશું નહીં. તો એવી જ રીતે જ્યારે યુએસએસઆર એટલે કે યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, જો યુએસએસઆરનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોય, જો યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, આમને પણ જે એકવાર જ્યારે લોસ એન્જલસની અંદર 1984 એટલે કે 1984માં લોસ એન્જલસમાં જ્યારે ઓલિમ્પિક થવાની હતી તો તેમને પણ તેનો બહિષ્કાર કરી દીધો અને તેમાં ભાગ લીધો નહીં. બરાબર, મતલબ કે જ્યારે, તો લોસ એન્જલસ ક્યાં છે, લોસ એન્જલસ જે છે તે અમેરિકામાં છે, એટલે જ્યારે અમેરિકામાં ઓલિમ્પિક થવાની હતી તો રશિયાએ ભાગ ન લીધો, અને જ્યારે રશિયામાં થવાની હતી ત્યારે અમેરિકાએ ભાગ લીધો નહીં. કયા સમયગાળામાં દરમિયાન, તો કોલ્ડ વોર એટલે કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન, આ તમને ખબર હોય છે. એક હતી મોસ્કો ગેમ્સ, તો મોસ્કો ક્યાં છે, મોસ્કો રશિયામાં છે, અને બીજી હતી લોસ એન્જલસ ગેમ, લોસ એન્જલસ અમેરિકામાં છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અત્યારે આપણે આ ઓલિમ્પિકની અંદર આવું ક્યારે ક્યારે થયેલું છે તે જોઈએ છીએ. તો બીજો પણ ઓલિમ્પિક સાથે સંબંધિત આપણે વાત કરી રહ્યા છીએ તો મ્યુનિક માસાકરે, આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. મ્યુનિક માસાકરે, માસાકરે એટલે શું, સૌથી પહેલાં તમને કેટલી ખબર હોવી જોઈએ માસાકરે. માસાકરેનો મતલબ થાય હત્યાકાંડ, માસાકરેનો મતલબ શું થાય, હત્યાકાંડ. બરાબર, જલિયાવાલા માસાકરેનું તમે નામ સાંભળેલું હશે, જલિયાવાલા માસાકરે. જલિયાવાલા માસાકરેનો મતલબ થાય જલિયાવાલા હત્યાકાંડ. તો જલિયાવાલા બાગની અંદર હત્યાકાંડ થયેલો હતો. જનરલ ડાયર નામનો જે વ્યક્તિ હતો તેણે અમૃતસરનો જે બાગ હતો ત્યાં આવીને લાખો લોકોને, ઘણા બધા લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા હતા. તો જ્યારે ઘણા બધા લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે તેને માસાકરે કહેવામાં આવે છે. બરાબર, તો આ એક નવો શબ્દ પણ તમને જાણવા મળી ગયો છે ઇંગ્લિશનો, માસાકરે. મ્યુનિચ માસાકરે, તો મ્યુનિચ માસાકરેમાં શું થયું હતું, 1972ની અંદર મ્યુનિચ જર્મનીનું એક શહેર છે. મ્યુનિચ શું છે, જર્મનીનું એક શહેર છે. ત્યાં 1972ની અંદર ઓલિમ્પિક રમાવાની હતી. તો આ દરમિયાન પેલેસ્ટાઇન જે છે, પેલેસ્ટાઇન નામનો દેશ, ત્યાંના આતંકવાદી, ત્યાંનું જે ટેરરિસ્ટ ગ્રુપ હતું કે જેનું નામ હતું બ્લેક સપ્ટેમ્બર, તેમણે જે ઇઝરાયેલી સ્કવોડ હતા, ઇઝરાયેલી સ્કવોડ, તેના 11 મેમ્બરને મારી નાખવામાં આવ્યા. એટલે આ પણ જે મ્યુનિચ માસાકરે જે છે, કે મ્યુનિચની અંદર જે ઓલિમ્પિક થવાની હતી તે પણ એક હાલમાં યાદ કરવા જેવી છે. ક્યારે થવાની હતી મ્યુનિચ માસાકરે, તો કે ઓલિમ્પિક સાથે સંબંધિત છે. જર્મનીનું મ્યુનિચ શહેર જે છે ત્યાં 1972ની અંદર ઓલિમ્પિક રમાવાની હતી, પરંતુ પેલેસ્ટાઇનનું જે ટેરરિસ્ટ ગ્રુપ થયું બ્લેક સપ્ટેમ્બર, તેના દ્વારા 11 ઇઝરાયેલના 11 લોકોને મારી દેવામાં આવેલા હતા. એટલે આ જે ઓલિમ્પિક છે તે પણ યાદ કરવા જેવી છે. જો અહીંયા બીજું પણ જોઈ લઈએ, IOC એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, IOCનો મતલબ શું થાય, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, તેના પ્રેસિડેન્ટ કોણ છે તે પણ તમને ખબર હોવી જોઈએ. તો તેના જે પ્રેસિડેન્ટ છે તે થોમસ બચાર્ડ છે, થોમસ બચાર્ડ. બરાબર, થોમસ બચાર્ડ. અને 2020ની જે ઓલિમ્પિક જે છે તે જાપાનના ટોક્યોમાં યોજાવાની હતી. ક્યારે? જાપાનના ટોક્યોમાં, અને હજી પણ ત્યાં જ યોજાશે. 2021માં યોજાવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેને કહેવાશે તો 2020 ઓલિમ્પિક હતી. તે ક્યાં યોજાશે? જાપાનના ટોક્યો શહેરમાં.
અને તેના પ્રેસિડેન્ટ કોણ છે તો પણ તે પણ તમને ખબર હોય છે યોશિરો મોરી કોનકરડ બરાબર જે ટોક્યોમાં યોજાવાની છે તેમને પણ આના વિશે કહેલું છે અને તેમને કહેલું છે કે જો 2020માં હાલમાં જો આ યોજાણી હોત તો તે 28 બિલિયન ડોલરનો તેમાં ખર્ચ થાત 28 બિલિયન ડોલરનો ખર્ચ થાત પરંતુ હવે 2021માં યોજાવાની વાત કરેલી છે તો આજે 28 બિલિયન ડોલરનો જે ખર્ચ છે તે વધીને ઘણો વધારે થઈ જશે કેમ કારણ કે આની અંદર ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો જે થશે એક વર્ષની અંદર જે ભાવ વધી ગયો છે તે પણ તેની અંદર જોડવામાં આવશે બરાબર જાપાન દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે અમારે તો આ જે ઓલિમ્પિક જે છે તે ચાલુ જ રાખ્યું છે પરંતુ ચાલુ રખાયેલી નથી કેમ કારણ કે બીજા બધા દેશોએ એમ કીધું કે જો તમે આવી રીતે ચાલુ રાખશો તો અમે પાર્ટિસિપેટ કરીશું નહીં કેમ કારણ કે કોરોનાના કહેરના કારણે કોરોનાના જે હાલ કોરોના કે જે પેન્ડેમિક જાહેર થઈ ગઈ છે પેન્ડેમિક એટલે શું તે પણ ખબર હોવી જોઈએ પેન્ડેમિક એટલે કે જે આખા વિશ્વની અંદર જો કોઈ બીમારી ફેલાઈ જાય તો તેને પેન્ડેમિક કહેવામાં આવે છે તો આખી વાત એની હતી કોની તો કે ઓલિમ્પિકની જે ચર્ચા કરવામાં આવેલી હતી ઓલિમ્પિક 2020 વિશે પણ માહિતી મેળવી લઈએ તો ઓલિમ્પિક 2020 કઈ જગ્યાએ તો કે જાપાનના ટોક્યો શહેરમાં યોજાવાની હતી તેનો મોટો શું હતો તો તેનો મોટો હતો યુનાઇટેડ બાય ઇમોશન્સ યુનાઇટેડ બાય ઇમોશન્સ આ એનો મોટો હતો યાદ રાખવા ખૂબ જ મહત્વનું છે પછી જાપાનના સ્ટેડિયમની અંદર યોજાવાની હતી બીજું પણ જોઈ લઈએ કે 2016માં ક્યાં થઈ હતી મેં કીધું કે દર 4 વર્ષે થાય છે તો 2016ની અંદર રિયોમાં થઈ હતી રિયો કઈ જગ્યાએ છે તો રિયો બ્રાઝિલની અંદર છે રિયો ડી જેનેરિયો બ્રાઝિલની અંદર છે 2024માં ક્યાં થશે તો 2024ની અંદર પેરિસની અંદર યોજવામાં આવશે 2024માં પેરિસમાં યોજવામાં આવશે તો આ પણ તમને ખબર હોય છે 2020માં ટોક્યો 2016ની અંદર રિયો અને 2024માં પેરિસ દર 4 વર્ષે યોજવામાં આવે છે ટોક્યો જાપાનની અંદર છે રિયો બ્રાઝિલની અંદર છે બરાબર આ બધી વસ્તુ તમને ખબર હોય પછી બીજો એક આર્ટિકલ છે તેના વિશે માહિતી મેળવી લે તો બીજો એક આર્ટિકલ છે તે એમ કહેવા માંગે છે અ પેન્ડેમિક ઇન અનઇક્વલ ઇન્ડિયા તો જો આની અંદર ભારતની 2 તસવીર દેખાડવામાં આવેલી છે ભારતની અંદર 2 જે અલગ અલગ ભાગ પડી ગયા છે ભારત અને ઇન્ડિયા એવા 2 અલગ અલગ ભાગ પડી ગયા છે કેવા કેવા ભારત તો ભારત એક એવી જગ્યા છે કે જ્યાં લોકો અભણ છે ગરીબ છે આવી રીતે બધા તેમની પાસે કોઈ પૈસાની એવી કોઈ વસ્તુ નથી ઇન્ફોર્મલ સેક્ટર સાથે સંકળાયેલા છે લોકોને ઘરે જવા માટે ચાલીને જવું પડે છે ને આવું બધું અને એની સામે ઇન્ડિયા શું છે તો ઇન્ડિયા જે છે તે ભારતનો અમીર વર્ગ દર્શાવે છે કે જેની પાસે ખૂબ સુખ સહાય બી છે સારા મોબાઈલ છે ઇન્ટરનેટ કનેક્શન છે જેઓ અત્યારે ખુશી કરી રહ્યા છે ખુશીનો આનંદ માણી રહ્યા છે કારણ કે હાલમાં રજા છે તો ફેમિલી મેમ્બર સાથે રહીને રહી રહ્યા છે તો એવી રીતે આ એક અનઇક્વલ એટલે કે અસમાનતા દર્શાવવામાં આવેલી છે કોની ભારત અને ઇન્ડિયા વચ્ચે તો આ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું મહત્વનું છે નહીં જે ગરીબ લોકો છે તેની ઉપર આજે 21 દિવસનું લોકડાઉન આવેલું છે તેની ખૂબ જ મોટી સમસ્યા થઈ છે કારણ કે તેમને ચાલીને ઘરે જવું પડે છે કારણ કે હાલમાં ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર તો કોઈ ચાલુ નથી એટલે તેઓ ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે કે જે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર જેટલા પણ મજૂરો હતા કે જે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી જેવા કે જ્યાં રોજગારીની સારી સારા સાધનો મળી રહે છે તો ત્યાં લોકો કામ કરતા હતા પરંતુ તેઓ મૂળ તો ક્યાંના હતા તો મૂળ યુપી બિહાર આવી બધે આવા બધા દેશોમાંથી આવા બધા રાજ્યોમાંથી આવતા હતા તો હવે તેઓ પાછા તેમના પોતાના મૂળ રાજ્ય તરફ પ્રસ્થાન કરી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી એટલે હાલીને જઈ રહ્યા છે પછી આગળ જોઈએ તો આમાં રાઇટર એવું કહેવા માગે છે કે સરકારે હાલમાં આવી જે પરિસ્થિતિ છે તેની માટે શું કરવાની જરૂર હતી તો સરકારે સૌથી પહેલાં તો જવાબદારી લેવાની હતી જેની બદલે સરકારે રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે સરકારે જવાબદારી લીધી નથી સરકારે સિટીઝન એટલે કે નાગરિકો ઉપર જવાબદારી આપી દીધી છે નાગરિકોને જવાબદારી આપી દીધી છે કઈ રીતે તો કે 21 દિવસનું લોકડાઉન કરી અને સરકારને એવું થઈ ગયું છે કે હવે બધી વાત પૂરી થઈ ગઈ હવે સિટીઝન પોતાની રીતે કરશે પરંતુ રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે સરકારે પણ થોડીક કાળજી રાખવાની જરૂર હતી કેવા પ્રકારની કાળજી રાખવાની જરૂર હતી તો કે જ્યારે 2-3 દિવસનો સમય આપવાની જરૂર હતી ડાયરેક્ટ તાત્કાલિક લોકડાઉન કરી દેવાની જરૂર નથી પહેલાં એવું કહેવાની જરૂર હતી કે 3 દિવસની અંદર જે લોકોએ જ્યાં જ્યાં જવું હોય ત્યાં જતા રહ્યો અચાનક લોકડાઉન કરવાની જરૂર ન હતી પછી બીજું એક્સપાન્ડિંગ ગ્રેટ હેલ્થ સિસ્ટમ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ટેસ્ટિંગ એટલે કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે સારું લાવવાની જરૂર હતી હોસ્પિટલની જે હાલત જે છે હોસ્પિટલની અંદર ડૉક્ટરની જે કમી છે તે બધું પૂરું કરવાની જરૂર હતી હોસ્પિટલની અંદર બેડ પછી હોસ્પિટલની અંદર જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જેટલા પણ સાધનો છે આ બધી વસ્તુનું પહેલાં કાર્ય કરવાની જરૂર હતી લોકડાઉન તો બરાબર જ છે પરંતુ તેની સાથે સાથે આ બધી વસ્તુ પણ કરવાની જરૂર હતી પછી બીજું તો કે જે 2 મહિના સુધી જે ઇન્ફોર્મલ ઇકોનોમીમાં જોડાયેલા છે ઇન્ફોર્મલ ઇકોનોમી એટલે કે જે લારીવાળા જે મતલબ કે જે રોજનું લાવીને રોજનું કમાય છે એક દિવસના લાવીને એક દિવસનું કમાય છે એક દિવસનું લાવી અને એક દિવસનું ખાય છે તો એવા લોકો માટે 2 મહિનાનો જે પગાર જે છે તે તેમને તાત્કાલિક આપી દેવાની જરૂર હતી ડાયરેક્ટ તેમના બેંક એકાઉન્ટની અંદર પહેલાં આપસ પગાર આપી દેવાની જરૂર હતી જ્યાં સુધી લોકડાઉન ચાલે છે ત્યાં સુધી કારણ કે જો તેમની પાસે પૈસા હશે તો તેઓ ક્યાંય જશે નહીં હાલમાં જે આ લોકો ચાલીને જઈ રહ્યા છે તો તેઓ પૈસા માટે તો જઈ રહ્યા છે કારણ કે તેઓ અત્યારે મોટા સિટીમાં રહે છે તો ત્યાં તેમને ખાવાનું ને આ બધી વસ્તુ મળતી નથી તો સરકારે પહેલાં આ કાર્ય કરવાની જરૂર હતી એવું રાઇટર કહે છે પછી
લોકો એવું પણ કહેવામાં આવે છે કે આ બધી વસ્તુ તેમને કરવાની જરૂર હતી, 25 દિવસનું મહેનતાણું આપવાની જરૂર હતી. પછી બધા જેટલો વિસ્તાર જે છે ત્યાં વોટર ટેન્કર રોજે ફ્રી વોટર ટેન્કર આપવાની જરૂર હતી, એટલે કે પાણીના ટાંકા રોજે મોકલવાની જરૂર હતી, પરંતુ સરકાર દ્વારા એવું કંઈ કરવામાં આવેલું નથી. પછી સરકારે જે પીડીએસ સિસ્ટમ છે એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ એટલે કે સસ્તા અનાજની દુકાન જે છે તેની અંદર જે અનાજ આપવામાં આવતું તેને ડબલ કરી દેવાની જરૂર હતી. હોમલેસ ચિલ્ડ્રન એટલે કે જે બાળકો પાસે ઘર નથી, જે એડલ્ટ યુવાનો પાસે ઘર નથી, તેમને પણ હેલ્પ કરવાની જરૂર હતી. અને તેમને આ જે કૂક્ડ ફૂડ એટલે કે તૈયાર ખાવાનું, તૈયાર ફૂડ પેકેટ જે આવે છે તે આપવાની જરૂર હતી, અને તેમને આ બધી જે સર્વિસ છે તે ડિલિવર કરવાની જરૂર હતી, એવું રાઇટર દ્વારા કહેવામાં આવે છે. પછી બીજો આર્ટિકલ છે, બિયોન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ ટુ ફાઇટ કોવિડ 19. કોવિડ 19 એટલે કે કોરોના વાયરસ ડિસીઝ 19, આ જે રોગ જે છે તેની સાથે લડવા માટે સરકારે પણ ઘણા બધા સ્ટેપ ઉપાડવાની જરૂર હતી. માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગથી તે કાર્ય થઈ જશે તેવું નથી. જેમ કે સરકારે 21 દિવસનું લોકડાઉન આપી દીધેલું છે, એટલે કે લોકોને કહી દીધેલું છે કે તમે એકબીજા સાથે સામાજિક વ્યવહાર રાખો નહીં, તમે દરેક વ્યક્તિ એકબીજા સાથે એકબીજાથી દૂરી બનાવીને રાખે, લોકો ઘરમાં જ રહે. પરંતુ રાઇટર દ્વારા એવું કહેવામાં આવે છે કે માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે એકબીજાથી દૂર રહેવાથી, લોકડાઉન કરવાથી, ઘરમાં રહેવાથી તે આ કોવિડ 19 બીમારી જે છે તે દૂર થઈ જશે નહીં, તેનો સામનો થઈ શકશે નહીં. તો તેની માટે શું કરવું પડશે? તો તેની માટે આગળ આપણે જે જણાવેલું તે જ બધું કરવું પડશે કે હેલ્થ સ્વાસ્થ્ય માટેની જે વસ્તુ છે તે સારી બનાવવી પડશે, હોસ્પિટલની અંદર સ્ટાફ વધારવો પડશે, જે હોસ્પિટલની અંદર હાલમાં જે ડૉક્ટરને એ બધું છે તેમને પણ અમુક પ્રકારની એક્સ્ટ્રા ટ્રેનિંગ આપવી પડશે, કારણ કે વેક્સિન બનાવવા ઉપર R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, રસી બનાવવા માટે પૈસા ને એ બધું ખર્ચ કરવું પડશે, ને આવી બધી વસ્તુ કરવી પડશે. આગળ જોઈએ કે જો બીજી પણ એક મહત્વની વસ્તુ, આ એક નવો આર્ટિકલ છે, આ આર્ટિકલની અંદર ધ કોસ્ટ ઓફ અ ક્યોર ફોર કોવિડ 19 એટલે કે કોવિડ 19 ડિસીઝ જે છે, કોરોના વાયરસ, આનો જે ઈલાજ જે છે તેની માટે શું કરવું જોઈએ, તો એની માટે શું કરવું જોઈએ, તો આ એના વિશેનો આર્ટિકલ છે, તો તેના વિશે પણ આપણે એક ચર્ચા કરી લઈએ થોડી. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને પેન્ડેમિક ઘોષિત કરી દીધી છે. તો પેન્ડેમિક એટલે કે મહામારી, એટલે કે જે આખા વિશ્વની અંદર અવેલેબલ હોય અને જેને તેની કોઈ દવા કે એવું કંઈ ન હોય તેને પેન્ડેમિક કહેવામાં આવે છે. અહીં એ પણ ખબર હોવી જોઈએ કે WHOએ કોરોનાને પેન્ડેમિક જાહેર કરી છે. તો કોરોના પહેલાં WHOએ કોને પેન્ડેમિક જાહેર કરી હતી? તો કોરોના પહેલાં WHOએ સ્વાઇન ફ્લૂને પણ પેન્ડેમિક જાહેર કરી હતી. કોને? સ્વાઇન ફ્લૂને પણ પેન્ડેમિક જાહેર કરી હતી. પેન્ડેમિક અને એન્ડેમિકનો મતલબ પણ તમને ખબર હોવી જોઈએ. પેન્ડેમિક એટલે કે આખા વિશ્વમાં જે ફેલાયેલું હોય તેને પેન્ડેમિક કહે છે. જ્યારે કોઈ એક દેશ પૂરતી હોય તો તેને એન્ડેમિક કહે છે. એન્ડેમિક બરાબર, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ આર્ટિકલમાં એવું કહેવામાં આવેલું છે કે US એટલે કે અમેરિકાના જે લોકો છે, અમેરિકાનું જે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA નામનું જે FDA નામની જે સંસ્થા છે તે કોવિડ 19ની રસી બનાવવા ઉપર કાર્ય કરી રહ્યું છે. રસીને ઇંગ્લિશમાં કહેવાય વેક્સિન, તેની રસી બનાવવાનું કાર્ય કરી રહ્યું છે. કોણ? USOનું FDA, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન બરાબર. તો તેમને એવું કહેવામાં આવ્યું છે અમેરિકા દ્વારા, WHO દ્વારા આને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અમેરિકા દ્વારા આને ઓર્ફન ડિસીઝ અથવા તો રેર ડિસીઝની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ઓર્ફન ડિસીઝ એટલે શું. તો અમેરિકાની અંદર એક એક્ટ છે, ઓર્ફન ડિસીઝ એક્ટ. તો ઓર્ફન ડિસીઝ એટલે અમેરિકાની અંદર એવો ડિસીઝ એટલે કે એવો રોગ કે જેની દવા બનાવવા માટે, જેની રસી બનાવવા માટે, અથવા તો જેની ઉપર R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે, કે જેની ઉપર સંશોધન કરવા માટે સરકાર પૈસા પૂરા પાડે. તો ઓર્ફન ડિસીઝ એક્ટ એટલે શું? એટલે અમેરિકાની અંદર એવા રોગો કે જેની દવાના સંશોધન માટે પૈસા કોણ આપે? પૈસા સરકાર આપે. કઈ સરકાર? તો કે અમેરિકાની સરકાર. તો અમેરિકાની સરકાર દ્વારા આને કયું? ઓર્ફન ડિસીઝ એક્ટ એટલે કે ઓર્ફન ડિસીઝ ઘોષિત કરવામાં આવેલું છે. એટલે કે આની જે પણ દવા છે તેની દવાનો ખર્ચો કોણ ઉપાડશે? તેની દવાનો ખર્ચો સરકાર એટલે કે અમેરિકાની સરકાર ઉપાડશે. તો તે પણ આપણને ખબર હોવી જોઈએ. તો એની માટે ભારત માટે શું કરવું જોઈએ? તો ભારત માટે અમેરિકાએ જો આ ગિલ્ડેડ નામની આ કંપની છે, ગિલ્ડેડ નામની જે કંપની છે તેને અમેરિકાએ આ કાર્ય સોંપેલું છે. શેનું? તો કે આની વેક્સિન એટલે કે આની રસી બનાવવાનું કાર્ય છે. તો ભારત માટે એક મહત્વની વાત એ છે કે ભારતે એવું કરવું જોઈએ કે જો ગિલ્ડેડ નામની જે કંપની છે, દવા બનાવવાની, ડ્રગ બનાવવાની કંપની છે, તે જો કોરોના વાયરસનું સક્સેસફુલી, સફળતાપૂર્વક તેની રસી બનાવી લે છે, તો ભારત સરકારે પણ તેનું લાયસન્સ તેમની પાસેથી લઈ લેવું જોઈએ. તેનું લાયસન્સ તેની પાસેથી લઈ લેવું જોઈએ તરત જ, તાત્કાલિક ધોરણે. કઈ? કોની અંતર્ગત? તો પેટન્ટ્સ એક્ટ જે છે તેની અંતર્ગત લઈ લેવું જોઈએ બરાબર. તો આપણી જેટલી પણ મહત્વની વસ્તુ હતી તે બધાની ચર્ચા કરી લઈએ છીએ. તો એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરેલી છે આ લેક્ચર દરમિયાન.
તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે સિટીઝન એટલે કે નાગરિકો જે છે તેમને પોતાની જે ટ્રાવેલ હિસ્ટ્રી છે તેના વિશે માહિતી આપી જોઈએ. પછી આપણે પોસ્ટપોન કરવામાં આવેલી છે ઓલિમ્પિકનો ઇતિહાસ જોયો હતો, વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવેલી હતી, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે માહિતી મેળવેલી હતી, USSR વિશે, મ્યુનિચ મસકરે જર્મનીમાં જે હત્યાકાંડ થયો હતો તેનું જોયું હતું, ઇઝરાયેલ પેલેસ્ટાઇનના જે આતંકવાદીઓ દ્વારા જે 11 લોકોને મારી દેવામાં આવેલા હતા તેનું જોયું હતું, પછી જોયું હતું ટોક્યો 2020ની ઓલિમ્પિક વિશે ચર્ચા કરેલી હતી, અનઇક્વલ ઇન્ડિયા વિશે ચર્ચા કરી હતી, પછી સરકાર દ્વારા કેવા સ્ટેપ ઉપાડવા જોઈતા હતા તો કે લોકોને ફ્રીમાં પાણીનું ટેન્કર આપવાની જરૂર હતી, PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સસ્તા અનાજની દુકાન છે તેની અંદર પુરવઠો ડબલ કરી દેવાની જરૂર હતી, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. પછી સોશિયલ ડિસ્ટન્સ સિવાય પણ સરકારે સ્ટેપ કરવા જોઈએ, તો કેવા સ્ટેપ, તો કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ, હોસ્પિટલની અંદર નવો સ્ટાફ લાવવો જોઈએ, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. COVID-19 અમેરિકાનું જે FDA ડિપાર્ટમેન્ટ છે તો તેના દ્વારા આ રસી બનાવવામાં સંશોધન કરવામાં આવ્યું છે, તો જો તે સક્સેસફુલ થાય છે ગિલ્ડેડ નામની કંપની, તો ભારતે તાત્કાલિક તેની પાસેથી લાયસન્સ લઈ લેવું જોઈએ આનું, બરાબર. તો આટલી વસ્તુ આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. જો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.